આ વિડિયોમાં તમને જીપીએસ ઇન્સ્ટોલેશન એ એમ કરવાનું બતાવીશ આ મેઇન ડિવાઇસ છે આખું આપણે પેકેજિંગ કરીને જ મૂક્યું છે એના માટે આ બધા વાયરિંગ છે અને એમાં રેડ વાયર છે જે મેઈન પાવરનો છે ઓરેન્જ વાયર છે ઇગ્નિશનનો છે અને બીજા બે બ્લેક વાયર છે તે ઇગ્નિશન કટ ઓફના વાયર છે હવે આ આખું આપણે જે આ બ્લેક વાયર હવે આવે છે હમણાં તે છે આપણું ગ્રાઉન્ડનો વાયર છે અને જે આ જે છે તે સેન્સર છે જે આપણે ઉપર લાગશે અહીંયા અને આપણું આખું ડિવાઇસ જે છે તે બધું આખું પેકેજિંગ કરીને જ મૂક્યું છે સિમ કાર્ડ સાથે એટલે હવે તમારે આ પાઇપિંગ જે છે તે સીધો અંદર લખવાનો રહેશે અહીંયાથી તમે વિડીયોમાં જોઈ શકો છો કેવી રીતે લાખવાનું છે તે સીધું ઉપરના ઉપરથી અંદર તમે સ્લાઇડ કરશો તો સીધું ધીરે ધીરે ડેશબોર્ડમાં નીચેથી બીજી સાઈડ કાઢવાનું રહેશે આખું તા જે પણ વાયર લાગશે તે બધા તાના એના હિસાબે તા મૂક્યા જ છે અહીંયા આપણી પાસે એક ગ્રાઉન્ડનો વાયર અને એક આપણે સેન્સરનો વાયર અહીંયા રહેશે ડિવાઇસ સાથે હવે આપણે આ બીજી સાઈડ જે વાયર નીકળ્યો છે ત્યાં પહોંચી ગયા હવે અહીંયા મેઇન આપણે પહેલાં જોડવાનો રહેશે એ ઇગ્નિશન વાયર જે રેડ કલરનો હશે એ ઇગ્નિશન વાયર જોડવાનો રહેશે જે ડાયરેક્ટ ટ્વેન્ટી ફોર વોલ્ટ આવવો જોઈએ એના અંદર ગાડી બંધ હોય કે ચાલુ હોય ગમે ત્યારે એના અંદર ટ્વેન્ટી ફોર વોટ રહેવો જોઈએ ચાવી કાઢ્યા પછી પણ એના અંદર પાવર આવવો જોઈએ ડાયરેક્ટ બેટરી કરંટ એ આપણે પહેલાં એના અંદર કનેક્ટ કરશું એના પછી આપણે ઓરેન્જ વાયર જે ચાવી ચાલુ થાય એના પછી જે કરંટ આવશે જે ચાવી આપણે ઇગ્નિશન આપી દઈએ એના પછી જે કરંટ આવશે એના ઉપર જોઈન્ટ કરવાનો રહેશે ને ટેપિંગ બરાબર કરવાનું રહેશે અને જે એક ઇગ્નિશન માટેનો જે વાયર છે આપણો કે જે આ ઇગ્નિશન કટ ઓફ માટે મતલબમાં મેસેજ કરીએ ત્યારે જે ગાડી લોક થઈ જાય છે એ ફીચર્સ માટે જે બીજા બે બ્લેક વાયર જાડા વાયર આપ્યા છે તે જે ચાવી પર લાગ્યું હશે કરંટ વાયરિંગ કે જે ચાવી આપણે આપીએ અને સ્ટાર્ટર પર જે કરંટ જાય છે એ જગ્યાએ આપણે એ બેને લગાડવાનો હોય છે જોઈ શકો છો મેઈન પાવર છે રેડ વાયર છે એ આપણે કરીએ આ રીતે બધા વાયરિંગ અહીંયા જ લાગી જશે હવે આ જે છે તે આપણે સેન્સર અહીંયા જ ફિટ કરશું આપણે ટાઈક સાથે અહીંયા બાંધી દઈશું અને જે જીપીએસ સેન્સર છે તે અંદરથી ધૂળ બરાબર જરા સાફ કરીને તે ઉપર આપણે અને આ જે હમણાં રોડ બતાવે છે ત્યાં તમારે આપણે એની સાથે ટાઈ બાંધીને ટાઈટ કરી દઈશું આ રીતે બધા વાયરિંગને બરાબર વ્યવસ્થિત ટેપિંગ કરીને કનેક્ટ કરી દઈશું વાયર ટેપ કરવા પેલા બરાબર એકવાર મલ્ટીમીટર કે આપણે ટેસ્ટર લેમ્પ પર બધા ટેસ્ટ કરી લેવા એટલે આપણે ફિક્સ થઈ જાય કયો વાયર કા લગાડવો છે તે હવે એના પછી આપણે આ રીતે આપણે ગાડીની વિગતો બધી બોક્સના ઉપર લખી દઈએ છીએ અને આપણે હવે એસએમએસ કરવાનો રહેશે એકવાર બધું વાયરિંગ થઈ જાય પછી આ આ રીજી એક્સક્લેમેશન અને જે નંબરનો અંદર લખ્યો છે બોક્સ પર એ નંબર આપણે મોબાઈલમાં એ નંબર પર સેન્ડ કરવાનો છે મેસેજ આ રીજી એક્સક્લેમેશન કરીને અને આપણે આ રીતે મેસેજ હવે સેન્ડ કરીશું એકવાર કનેક્ટ થઈ જશે ઇગ્નિશન ઓન કરશું એના પછી મેસેજ સેન્ડ કરવાનો રહેશે મેસેજ સેન્ડ થઈ ગયો છે હવે એકા થોડી વારમાં બસ સાઉન્ડ આવશે ત્રણ વાર બસ વાગશે એટલે ડિવાઇસ ઇગ્નિશન ચાલુ થઈ ગયું છે ડિવાઇસ એના પછી આપણે ઇગ્નિશન તરત ઓફ કરવાનું રહેશે અને તરત પાછું ઓન કરવાનું રહેશે પાછા ચાર બસ વાગશે ચાર વાર અવાજ આવશે કરું છું એ નંબર પરથી જે એસએમએસ આવશે અને આ રીતે ડિવાઇસ આપણું કોન્ફિગર થઈ ગયું છે હવે આ સેન્સરના ઉપર આપણે ફેવિક્વિક કે એવું જરાક લગાડી દઈએ એટલે મજબૂતાઈ વધારે મળે અને એ આપણે સીધું અંદર સાફ કરીને ગ્રાઉન્ડ વાયર જે છે તે આપણે ઉપરના પેનલ જે છે આપણે ઊંચું છે પેનલ એ પેનલ પર જ આપણે ગ્રાઉન્ડ વાયર મળી જશે આપણે તાજ બ્લેક વાયર જે પતલો ગ્રાઉન્ડ નો છે એ તાજ ટેપિંગ કરવાનો રહેશે આ રીતે વ્યવસ્થિત એકદમ ટાઈ ટાઈટ કરી દેશો એટલે પ્રોબ્લેમ નહીં આવે કોઈ વાર અને આપણે પોલિથિન પણ રેપ કર્યું છે એટલે ધૂળ પાણી કોઈ વાર જાય તો પણ તકલીફ નહીં પડે આ રીતે આખું એકદમ ટાઈટ કરી દઈએ છીએ આ એસીનો ડક છે તેના ઉપર એટલે વ્યવસ્થિત લોક થઈ જાય છે આ જોઈ શકો છો તમે આ રીતે અમે એના ઉપર પોલિથિન રેપ કરી છે અને સેન્સરના ઉપર પણ આપણે જાળી ટેપ લગાડી દઈએ છીએ એના ઉપર પણ એટલે એક સેફ્ટી રહે અને આ રીતે આપણે ટાઈ બાંધી દઈએ છીએ જે સેન્સરના વાયરના ઉપર પણ અને પછી બસ આપણે હવે આ પાછું ડેશબોર્ડ આખું ફિટિંગ કરી દઈએ છે બંધ ડેશબોર્ડ બરાબર ફિટ કર્યા પછી આપણું ગાડીનું ઇન્સ્ટોલેશન કમ્પ્લીટ થઈ જાય છે હવે આના પછીની જે પણ પ્રોસેસ છે એ આપણે કમ્પ્યુટરમાં કરવાની રહેશે આખા ઇન્સ્ટોલેશન ને કમ્પલીટ થતા એપ્રોક્સિમેટલી ત્રીસ થી ચાલીસ મિનિટ થાય છે થેન્કસ ફોર વોચિંગ